ક્યાં ભણીશું વાઇબ્રન્ટ ગુજરાત આધુનિક ગુજરાતમાં આ સવાલ એટલા માટે આવે છે કે રાજ્ય સરકાર ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવા જઈ રહી છે અને હકીકત છે કે શાળા પ્રવેશોત્સવ છેલ્લા દોઢ બે દશકમાં એની જબરજસ્ત અસર પણ જોવા મળી છે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે એ પણ હકીકત છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને શરૂઆતના જ મુખ્યમંત્રી કાળના વર્ષોમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારથી આ પ્રવેશોત્સવ શરૂ કરાવેલો અને એનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે પરંતુ આ તમામની વચ્ચે જ્યારે આપણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલાક સવાલ છે સવાલ એ છે કે આ શાળાઓની અંદર એટલે કે સરકારી શાળાઓની અંદર શું ગરીબના સંતાનો જ ભણે કેમ કેમ અધિકારીઓના સંતાનો નથી ભણતા કેમ રાજનેતાઓના સંતાનો નથી ભણતા એનું કારણ એ છે કે આપણે પ્રવેશોત્સવ તો કરાવીએ છીએ પણ ત્યાં માળખાકીય સુવિધાઓ પ્રોપર આજે પણ નથી આપતા અને કદાચ એ જ કારણ છે જે અધિકારીઓ જે નેતાઓ આ પ્રવેશોત્સવમાં જાય છે એમના સંતાનો જ ખાનગી શાળામાં ભણે છે હવે તો ખાનગી શાળાને કોચિંગ ક્લાસમાં પણ જાય છે એટલે જ લાગ્યું કે પ્રવેશોત્સવ શરૂ કરવા સરકાર જઈ રહી છે ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગના ધ્યાનમાં લાવવું જરૂરી છે શ્રીમાન વિનોદ રાવ આ વિભાગના વડા છે એમના ધ્યાનમાં લાવવું જરૂરી છે પ્રફુલભાઈ પાંસેરિયા શિક્ષણ રાજ્યમંત્રી છે એમના ધ્યાનમાં લાવવું જરૂરી છે કુબેરભાઈ ઢીંડો રાજ સરકારના મંત્રી છે એમના ધ્યાનમાં લાવવું જરૂરી છે કે પહેલાં અધિકારીઓના નેતાઓના સંતાનોને દાખલો અપાવો સરકારી શાળાઓમાં અને દાખલો અપાવો છે ને તો પહેલાં શાળાના વર્ગખંડો પૂરતા કરો અને જે ખંડેર છે ને એને ઠીક કરાવડાવો અને આ એટલા માટે કહી રહ્યો છું કે ખંડેર વર્ગખંડના કારણે ચાર દિવસ અગાઉ પાટણમાં આપણે એક સરકારી શિક્ષક ખોયો છે ખંડેર શાળાનું છાપરું એ રિપેર કરવા ચડેલા પરથી પટકાયા એમનું નિધન થયું છે બસ આ જ વાત અહીંયા ઘુસે છે ક્યાં ન હોઈ શકે એક શિક્ષકનો જીવ ગયો છે શિક્ષકો એક તો સરકારી શાળામાં શિક્ષકો ઓછા છે શિક્ષકનો જીવ જાય વર્ગખંડ ઓછા હોય ખુલ્લા આકાશ નીચે મારા ગુજરાતનું સંતાન ભણે અને આપણે એમ કહીએ કે મારું ગુજરાત આગવું ગુજરાત ન હોઈ શકે મારું આ ગુજરાત એટલે જ આ વિભાગનું ધ્યાન દોરવું છે એક પછી એક જિલ્લા રજૂ કરીશ અનેક એવી શાળાઓ છે પણ કેટલીક શાળાઓ અત્યારે સરકારના ધ્યાનમાં લાવવા અહીંયા લઈ આવ્યો છું આણંદ જિલ્લાના રામપુર ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો જોજો ધોરણ એકથી આઠના એકસો ચુમોતેર બાળકો આજે પણ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે આપ જોઈ શકો છો જર્જરિત પ્રાથમિક શાળાનું નવીનીકરણ થઈ રહ્યું છે પરંતુ પ્રશાસને બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી જ નથી પરિણામે નવા સત્રની શરૂઆતથી જ આ બાળકો બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે અને આપ સમજી શકો છો અને આ મુદ્દે અમે જ્યારે પૂછીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીથી થઈ જશે હવે આ ખુલ્લા આકાશ નીચે મારા સંતાનો ભણે છે વરસાદની સિઝન છે વરસાદ પહેલાં ઉનાળો ગયો છે આપ સમજી શકો છો કઈ સ્થિતિમાં આપણા ગુજરાતના બાળકો ભણે છે હવે તમને લઈ જાઓ મહેસાણા ગાંધીનગરથી સૌથી નજીકનો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો આપણા આરોગ્ય મંત્રીનો જિલ્લો જી હા ઋષિકેશભાઈ પટેલનો જિલ્લો અને ઊંઝા ઊંઝા તાલુકાની ભૂણા પ્રાથમિક શાળા જોઈ લો ગાયકવાડ સમયની આ પ્રાથમિક શાળા જર્જરિત બનેલી છે સમારકામ અહીંયા ચાલી રહ્યું છે એક બાજુ છત નથી તો બીજી બાજુ ખુલ્લા વીજ વાયરો પાણીની ટાંકી પાસે લટકી રહ્યા છે આ બે દરકારીની વચ્ચે એકથી આઠ ધોરણના ત્રણસોથી વધુ બાળકો જીવના જોખમે અહીંયા ભણી રહ્યા છે મુખ્ય શિક્ષિકાને અમે પૂછ્યું તો એ જવાબ ના આપી શકે અને ચાલતી પકડી સ્વાભાવિક જ એમની એક મર્યાદા પણ હશે બોલવાની મહીસાગર લઈ જાઉં અને મહીસાગર તો આપણા ખુદ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનો વિસ્તાર એ વિસ્તારને બહુ નજીકથી જાણે છે અહીંના લુણાવાડાની કણજા પ્રાથમિક શાળા વર્ષ બે હજાર અઢારથી આ શાળાના છ ઓરડા આજકાલથી નહીં બે હજાર અઢારથી છ ઓરડા જર્જરિત છે અહીંયા માત્ર એક ઓરડામાં ધોરણ એકથી આઠના એકસો અગણ્યાસી બાળકોને ભણાવવામાં આવે છે જર્જરિત ઓરડામાં આ પ્રકારે એક વર્ગ ચાલતો હોય એટલે બાકીના બાળકોએ બહાર બેસવાનું અહીંયા વરસાદ આવશે ત્યારે શું થાય વરસાદી સિઝનમાં શું થાય આપ સમજી શકો છો આપ સમજી શકો છો આ હાલત છે શિક્ષકો આજે પણ બહાર બેસીને શિક્ષણ આપે છે અને હું વિભાગને કહું છું આ વિઝ્યુઅલ આ વર્ષના જ છે એબીપી અસ્મિતાના રિપોર્ટરોએ જાતે પહોંચીને કર્યા છે આપને પેલો કમાન્ડ એન્ડ કંટ્રોલ ઝોન પાછળથી નામ બદલ્યું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ત્યાં ન દેખાયું હોય તો જોયેલા પત્રાના પતરાના શેડ નીચે ક્યાંક બેસે છે તો ક્યાંક ખુલ્લા આકાશમાં બેસે છે ખેડા જિલ્લો ખેડા જિલ્લો ખેડા જિલ્લાની અંદર શેખપુર ગામની પ્રાથમિક શાળા જુઓ ડિસેમ્બર મહિનામાં આ જર્જરિત શાળામાં અચાનક પોપડા પડ્યા બે બાળકોને ઈજા થઈ ત્યારબાદ પ્રશાસન દોડતું થયું પ્રાથમિક શાળાને તોડી પડાઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ છ મહિના વીતી ગયા બાળકો હવે બસ સ્ટેન્ડ પાછળ આવેલા એક વૃક્ષના નીચે બેસીને અભ્યાસ કરે છે ગામના ડેપ્યુટી સરપંચને અમે પૂછ્યું તેમને એમ કહ્યું કે અનેક વખત રજૂઆત કરી પરંતુ પ્રશાસન ધ્યાન આપતું નથી હવે વાત એ જિલ્લાની કરીએ જેને રાજ્યને પહેલાં મુખ્યમંત્રી આપ્યા અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાના ભાયાદર ગામની પ્રાથમિક શાળા અતિ જર્જરિત આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા છે બાળકો આ શાળા એટલી જર્જરિત છે કે કોઈ દુર્ઘટના ન સર્જાય ને એ માટે સરપંચનું દિલ જોજો શિક્ષણ માટેની સરપંચની ભૂખ જોજો બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય ને એટલે ગ્રામ પંચાયતના બે ઓરડા ખોલીને આપ્યા છે ધોરણ એકથી આઠના અંદાજે એસી વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે સરપંચ એ જ કહી રહ્યા છે કે અનેક પ્રશાસને રજૂઆત કરી છે પણ કોઈ વ્યવસ્થા કરતા નથી વૈકલ્પિક વ્યવસ્થા પણ એમણે ન કરી એટલે જાતે જ આ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે શાળામાં છ શિક્ષકોનું મહેકમ છે બેની ઘર છે ચાર શિક્ષકમાંથી બે શિક્ષકોની બદલીના ઓર્ડર આવી ચૂક્યા છે રાજકોટ લઈ જાઉં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ વિસ્તારની પ્રાથમિક શાળા નંબર તેર અને ચૌદ અહીંયા અંદાજીત ચારસો એસી બાળકો છે અહીંયા વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ છે આપ જોઈ શકો છો એની છત જોઈ શકો છો કેવી હાલતમાં અહીંયા બાળકો નીચે બેઠેલા છે ગમે ત્યારે ગમે ત્યારે અહીંયા દુર્ઘટના થાય અને પાછી આ શાળા સ્માર્ટ છે પણ જર્જરિત છે સ્માર્ટ બોર્ડ કોમ્પ્યુટર સીસીટીવી બધું છે પણ એનું મકાન કેટલું સ્માર્ટ રીતે ચાલે છે આપ જોઈ શકો છો સ્લેબમાંથી પોપડા પડ્યા છે દિવાલોમાં તિરાડો પડી છે અને વરસાદની હાલત શું થાય આપ બહુ જાજુ કહેવાની જરૂર નથી હવે બાપુના શહેરમાં લઈ જાઉં બાપુ એટલે ગુજરાતના નહીં દેશના બાપુ જી હા પોરબંદર પોરબંદરના ત્રણ દ્રશ્યો જુઓ અહીંયા એક માત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે બીજું દ્રશ્ય પોરબંદર નગરપાલિકા સંચાલિત બાળ મંદિરમાં ચાલતી આંગણવાડીનું છે અને ત્રીજું જૂનાળા પ્રાથમિક શાળાનું છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અંદાજીત ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરે છે શાળાની ઇમારત જર્જરિત છે દિવાલોમાં તિરાડો પડી છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અર્ધ સરકારી છે જેનો પાંસઠ ટકા નિભાવ ખર્ચ નગરપાલિકા ભોગવે છે પાંત્રીસ ટકા શિક્ષણ વિભાગ આપે છે નગરપાલિકાએ એનું રિપેરિંગ કરવાનું હોય છે નગરપાલિકાના પ્રમુખને પૂછ્યું તેમણે કહ્યું કે સર્વે થઈ ચૂક્યો છે અને સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટમાંથી સમારકામ થશે જ્યાં આજ જ તકલીફ મારું ગુજરાત સ્વર્ણિમ કેવી રીતે હોઈ શકે જુડાળા પ્રાથમિક શાળા પણ જર્જરિત હાલતમાં છે અહીંયા ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળાના સ્લેબમાંથી સળિયા બહાર દેખાય છે પોરબંદર નગરપાલિકા સંચાલિત બાળ મંદિર પણ જર્જરિત બનેલું છે આપ જોઈ શકો છો અહીંયા આંગણવાડી ચાલતી હતી ચાલીસથી વધુ ભૂલકાઓ હતા આ દ્રશ્યો અમે જ્યારે નગરપાલિકાના સં પ્રમુખને બતાવ્યા ને ત્યારે આંગણવાડીને અન્ય ઘરમાં શિફ્ટ કરી અને સીલિંગની કાર્યવાહી કરી આ એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા અને નગરપાલિકાના પ્રમુખ સાહેબને કહ્યું કે સાહેબ અહીંયા જીવનું જોખમ છે નાના ભૂલકાઓને ત્યારે શિફ્ટિંગ કરવામાં આવ્યું હું આ જ કહું છું આટલી દુર્ઘટનાઓમાંથી પણ આપણે કેમ શીખ નથી મેળવતા કેમ શિક્ષણને પ્રાથમિકતા નથી આપતા કેમ શિક્ષણ વર્ગખંડો રાતો રાત જેટલો મોટો ડોમ બનાવવા બનાવી શકીએ છીએ આપણે જેટલા મોટા બિલ્ડિંગ બનાવ્યા એટલા બનાવી શકીએ છીએ ભાઈ આપણા ગુજરાતના મહાનગરોમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ ચૂકી છે અને થવા જઈ રહી છે આપણે તો બુલેટ ટ્રેન વસાવાળા લોકો છીએ તો પછી શિક્ષણના વર્ગખંડ કેમ નહીં શિક્ષકો ઓછા છે એની ભરતીની પ્રક્રિયા જે થયું એ થશે પણ આ સ્થિતિ કેમ છે જાણવી સમજવી જરૂરી છે ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી જોડાયા છે નેતા ભાજપ છે ડૉક્ટર કિરીટ પટેલ કોંગ્રેસના નેતા છે દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક છન અને છેલ્લે વાત કરીશું આપણા રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસરિયા સાથે શરૂઆત દિગ્વિજયસિંહજી આપની પાસેથી જ કરવા માગીશ ખરેખર હાલત છે શું જુઓ દરેક જગ્યાએ અમે નથી પહોંચી શક્યા આપના તો સંગઠનના શિક્ષકો અલગ અલગ ગામમાં હશે એમનું શું કહેવું છે રોનકભાઈ ખાસ કરીને આખા રાજ્યની જે શાળાઓ છે એસએસએ દ્વારા નવા રૂમો બનાવવા માટેની પ્રક્રિયા જે કરવામાં આવે છે ઘણી જગ્યાએ આપે કીધું એમ હું દાખલે તરીકે સિક્કાની શાળાઓના બાર રૂમનું કામ ચાલતું હતું એના વૈકલ્પિક વ્યવસ્થામે મસ્જિદની અંદર એના ઓરડાની અંદર એક હોલની અંદર આ સાડા ત્રણસો બાળકોને બેસાડી અને એક દોઢ વર્ષથી આ વૈકલ્પિક વ્યવસ્થા હતી તો એ ઘણી મુશ્કેલી મેં હમણાં થોડાક દિવસ પહેલાં એક લેખિતમાં પત્ર આપ્યો માન્ય મંત્રી અને માન્ય રાવ સાહેબને એ પત્રની અંદર મેં ફસ્ટ ઉલ્લેખ કર્યો કે જ્યારે શાળાને જર્જરિત હાલત હોય અને નવા બનાવવામાં આવે ત્યારે એને પાડી નાખવામાં આવે ત્યારે એની વૈકલ્પિક વ્યવસ્થા ચારથી પાંચ સ્કૂલ ઉદાહરણ સાથે મેં કીધી કે એની અંદર એના જે વૈકલ્પિકનું જ્યાં બેસવાની વ્યવસ્થા કરી એનું ભાડું છે ને એ શિક્ષકો જાતે આપે છે અને એ જાતે વ્યવસ્થા કરી છે તો એ તંત્રની જવાબદારી છે કે એનું ભાડું સરકારે ચૂકવવું જોઈએ મેં નિયામક શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી અને મંત્રીશ્રીને પણ આ બાબતમાં લેખિત આપ્યું રાવ સાહેબને પણ આપ્યું કે જ્યાં ડિમોલેશન કરીને તમે નવા રૂમનું કામ ચાલતું હોય ત્યાં ક્યાંય બિલ્ડિંગ કોઈ ભાડે આપે કોઈ મકાન ભાડે આપે તેનું ભાડું પણ ચૂકવવામાં નથી આવતું બાળક બહાર હવામાં તડકામાં વરસાદમાં બહાર બેસે એક દોઢ વર્ષ સુધી એની વૈકલ્પિક વ્યવસ્થા હા પચાસ ટકા રૂમ હોય ને પચાસ ટકા બનાવવાના હોય તો બે સીટમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે આખા રાજ્યના તમામ આંકડા એક પણ શાળાનો એન્જિનિયરો એસએસએ દ્વારા આના સર્વે થયા છે એક પણ આંકડો એવો નથી કે સરકાર પાસે ના હોય ફક્ત એને ઝડપથી બનાવવા માટે એ એની વ્યવસ્થા કરવા માટે શા કારણે ઉણપ છે કે શું કામ નથી કરવામાં આવતું એ એક વિચારો જેવો વિષય છે જ્યાં જ્યાં એક રૂમની જરૂર હોય અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર રૂમ કરી દેવામાં આવે અને જ્યાં ખરેખર જરૂર હોય સંખ્યા હોય ત્યાં એની વ્યવસ્થા ના કરવામાં આવે તો એ ઘણી બાબત આપણા જે આપે આપના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડ્યો અમે પણ આ બાબતે વારંવાર રજૂઆત કરી છે ત્રિવેદી સાહેબ આપ તો શિક્ષણને પણ સારી રીતે જાણો છો સિસ્ટમને પણ સારી રીતે જાણો છો શિક્ષણની જરૂરિયાતોને પણ સારી રીતે જાણો છો હું તો ખાલી એક જ મુદ્દો લઈ નીકળ્યો હતો કે ભાઈ આ વર્ગખંડ નથી બનતા પછી વૈકલ્પિક વ્યવસ્થાવાળી વાત આવી હવે તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાડાની પણ વાત આવી આટલી ઉદાસીનતા કેમ રોણકભાઈ આપને એબીપીના દર્શકોને અને પેનલના સભ્યોને મારા નમસ્તે આપે બહુ સેન્સિટિવ પ્રશ્નને વાચા આપી છે ને માન્ય મંત્રીશ્રી પણ આપને પ્રશ્નને યોગ્ય રીતે સરકારશ્રીનો પણ પક્ષ મૂકશે પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે હું ચોક્કસ ધ્યાન દોરીશ તમારું કે જ્યારે પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે તમે જોયું હશે સાડત્રીસ ટકાથી ડ્રોપઆઉટ રેશિયો બે ટકા સુધી લઈ આવ્યા છીએ આપણે બે હજાર ત્રીસ સુધીમાં સો ટકા સુધી લઈ જવાનું છે નવા જે પોપ્યુલેશનનો ગ્રેડ વધવાના કારણે અર્બનાઇઝેશન થવાના કારણે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લગભગ પાંચ લાખ વિદ્યાર્થીઓને તો આપણે બાલવાટિકામાં પ્રવેશ આપી શક્યા છીએ તો સરકાર સમક્ષ ઘણી ચેલેન્જીસ છે એક ટેકનોલોજીથી અપગ્રેડેશન કરવું માળખાકીય સુવિધા વધારવી શિક્ષકોને ન્યાય આપવો શિક્ષકોની ભરતી કરવી આવા અનેક પ્રશ્ન સરકારે શિક્ષણને હેલ્થને પ્રાયોરિટીમાં લેવા જોઈએ છે મને કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી આ વખતે જે પંચાવન હજાર કરોડનું બજેટ મૂક્યું છે એમાં ગત બજેટ કરતાં અગિયાર હજાર કરોડથી વધારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં વધારો કર્યો છે જે સરકારની શિક્ષણ પ્રત્યેની એક નેમ અને એક દ્રષ્ટિ બતાવે છે આપે જે વાત કરી ક્લાસરૂમના ઓરડાની ખૂબ ચિંતાજનક છે અને જે હું એમાં સુર પુરાવું છું કે આના અપગ્રેડેશન જેમ અત્યારે પાસઠ હજારથી વધારે વર્ગોનું અપગ્રેડેશન થઈ ગયું નું તેતાલીસ હજાર તબક્કામાં છે અને સિસ્ટમને કેટલા કન્સ્ટ્રેન હોય છે રૌનકભાઈ તેમ છતાં મારું માનવું છે કે સ્માર્ટ રૂમને ક્લાસરૂમમાં પણ તમે બતાવ્યા ચોત્રીસ કરોડથી વધારે સરકારે માળખાકીય સુવિધા માટે બજેટમાંથી મૂક્યા છે એટલે મને લાગે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમને કારણ કે ખૂબ મોટા સ્કેલ ઉપર આજથી પચાસ વર્ષ પહેલાં જે સ્કૂલો બની હતી અને એ સ્કૂલો જે આજે સમયાંતરે જર્જરિત થઈ રહી છે મોટા મોટા બિલ્ડિંગો અમદાવાદમાં સ્કૂલો અને કોલેજોના તમે જોયું હશે કોર્પોરેશન એને અત્યારે સ્પોટમાં મૂકી છે કે ભાઈ એમાં ઉપયોગ ના કરવો કેટલી જગ્યાએ કોર્ટના પણ હુકમો છે તો એવું ના થાય એના કારણે સરકાર આવા બિલ્ડિંગોને સમયાંતરે પહેલેથી જ ધ્યાન રાખીને માળખાકીય સુવિધામાં અપગ્રેડેશન કરીને સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે ક્યાંક સિસ્ટમની ઢીલી નીતિને લીધે વાર થતી હશે એવું માનવામાં મને કોઈ કારણ નથી પણ સરકાર આની અંદર ખૂબ કૃતનિશ્ચય છે અને ખૂબ જ ત્વરિત ગતિએ આનું બજેટ વધારીને પણ એ પરચો આપે છે કે આને જલ્દી અને ખૂબ જ સુવિધાજનક રીતે માળખાકીય સુવિધા કોમ્પ્યુટરાઇઝેશન અપગ્રેડેશન અને એને પૂર્તતા કરશે ત્રિવેદી સાહેબ આપની પાસેથી અને કિરીડભાઈ પાસે એક મુદ્દો પુટઅઅપ કરાવો છે આપણે કહીએ છીએ કે શિક્ષણમાં સુધારો છે કિરીટભાઈ આપ પણ સાંભળતા હશો આપણે કહીએ છીએ કે પ્રાથમિક સરકારી શાળાઓના શિક્ષણમાં સુધારો છે માની લીધું સુધારો છે કિરીટભાઈ તમે પણ સરકારી શાળામાં ભણ્યા આ રોનક પટેલ પણ સરકારી શાળામાં ભણ્યો અને ત્રિવેદી સાહેબ પણ સરકારી શાળામાં ભણ્યા બરાબર તોય તમે પ્રોફેસર થયા સાહેબ વીસી સાહેબ થયા અને હું જર્નાલિસ્ટ થયો મારે એ જ જાણવું સમજવું છે કિરીટભાઈ અને ત્રિવેદી સાહેબ શરૂઆત કિરીટભાઈ તમારાથી જ કરવા માગીશ શું હવે સમય નથી આવી ગયો આ અધિકારીઓ અને નેતાઓ એમના સંતાનોના એમના સંતાનો સરકારી શાળામાં દાખલો આપ આપવામાં આવે અને એમનો જ પ્રવેશોત્સવ એમનાથી જ શરૂઆત કરવામાં આવે શ્રી ગણેશ એમ પણ તો નેતાના હાથે આપણે કરીએ ને સાહેબ આ નેતાજી જાય ને પ્રવેશોત્સવ કરવા ગરીબના સંતાનને પ્રવેશ અપાવવા આ કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ એજ્યુકેશન સેક્રેટરી સાહેબ જાય ને તો એમના સંતાનોને તમને નથી લાગતો અહીંયા દાખલ કરવા જોઈએ પહેલાં રોનકભાઈ તમારી વાત બહુ સાચી છે અત્યારે શિક્ષણના નામે જે માત્રને માત્ર તાઇફાઓ નાટકો અને પ્રયોગો ચાલી રહ્યા છે રોનકભાઈ એ ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે દેશના ભાવિ માટે ગુજરાતના ભાવિ માટે બહુ ચિંતાજનક છે અને તમે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની વાત કરી પણ મને લાગે છે કે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ નહીં કરપ કલેક્શન સેન્ટર છે અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નહીં વિદ્યા વિનાશ માટેનું આ સેન્ટર બની ગયું છે અત્યાર સુધી રાજ્યની અંદર આવું કોઈ સેન્ટર હતું નહીં કરોડોના ખર્ચે તમે એસી સેન્ટર બનાવો અને જિલ્લાની અંદર ગામડાની અંદર સ્કૂલોની અંદર મકાનો ના હોય પાટણની અંદર જે બનાવ બન્યો બહુ દુઃખદ બનાવ બન્યો અમારા જિલ્લાનો જ બનાવ બન્યો જો એમને ખરેખર ગુજરાતના શિક્ષણમાં રસ હોય તો આજે તમે તપાસ કરો કે એક પણ ધારાસભ્યનો કે જેટલા પણ સચિવો છે એમનો એક પણ દીકરો કોઈ એમ કે મીડિયાના માધ્યમથી હું ચેલેન્જ આપું છું કે મારો દીકરો એ ગુજરાતની સરકારી માધ્યમિક શાળામાં કે સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે તો હું એમને ઇનામ આપીશ રોનકભાઈ માત્ર તાઇફાઓ કરવાના શિક્ષણની અંદર વારંવાર એક જ રાજ્ય સરકારનો નિયમ છે તમે જાણો છો કે સચિવ કક્ષાના ક્લાસ વન કે સુપર ક્લાસ વન અધિકારી હોય એની ત્રણ વર્ષે બદલી થાય તમે જુઓ બીજા બધા વિભાગોની અંદર વારંવાર બદલી થતી હોય છે અને સરકારને આ વિનોદ રાવ કે બીજા એના જે સેક્રેટરી છે કે નિયામક છે શા માટે બદલી કરવામાં આવતી નથી જ્યારે ગુજરાતની અંદર શિક્ષણનો સત્યાનાશ થતો હોય ત્યારે તાત્કાલિક અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ અને તમે ઓરડાની વાત કરી રોનકભાઈ તમને ખબર છે સરકારને ખબર છે કે તમે કોઈ સરકારી બિલ્ડિંગ બનાવો છો કે કોઈ સ્કૂલ બનાવો છો એનું આયુષ ત્રીસ વર્ષ છે તો સરકાર પાસે રે છે કે આ સ્કૂલ આ વર્ષે બની આ સ્કૂલ આ વર્ષે બની અને એની પરિસ્થિતિ કેવી છે આર એન બી જોડે એને સર્ટિફિકેટ આપે છે ચેક કરાવી અને તાત્કાલિક જે જે જરૂરિયાતવાળી સ્કૂલો હોય એને 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 એનું મકાન નવું બનાવી દેવું જોઈએ પણ કિરીટભાઈ એક સારા સમાચાર પણ કહી દઉં મને યાદ છે દાહોદ જિલ્લાના ડીડીઓ એમના દીકરા કે દીકરી મને એક્ઝેક્ટ યાદ નથી એમના સંતાનને જાતે આંગળી પકડીને સરકારી બાલમંદિરમાં એમને એડમિશન અપાયું છે આ ગર્વની વાત છે આ ગુજરાતના દીકરા તરીકે આપણને ગર્વ અપાવે એવા દ્રશ્ય છે આ અધિકારીએ ગર્વ અપાયું છે પોતાના સંતાને સરકારી નંદ ઘરમાં લઈ આવ્યા છે અને મારો મુદ્દો પણ આજ છે ત્રિવેદી સાહેબ આપને નથી લાગતું આ જ પ્રકારે અધિકારીઓને નેતાઓના સંતાનો જો ભણતા થશે તો વધુ સમસ્યાઓ સરકાર સુધી સીધી રીતે પહોંચશે અને એનું સોલ્યુશન લાવવાનો સિન્સિયર પ્રયાસ થશે રોડકભાઈ આ તમારી વાત જે છે એ એથિક્સ સાથે જોડાયેલી છે પણ તમે કહ્યું કે લોકશાહીમાં કેટલીક લિબર્ટી મળી છે જોયું હશે ભારતના મૂળભૂતપૂર્વ વડાપ્રધાન એ સમયે દૂન સ્કૂલમાં ભણેલા પણ હવે એ વખતે પણ સરકારી શાળા હતી પણ મારું એવું ચોક્કસ માનવું છે કે દાખલો વેસાડવો જોઈએ અમે પણ સરકારી શાળામાં ભણેલા છે મારા પુત્રો પણ ભણેલા છે ટૂંકમાં સવાલ તમારો નીતિવત્તાના આધારે જોઈએ તો દાખલો બેસાડવા પણ દરેક અધિકારી અને સમાજમાં આગળ પડતા પછી નેતા હોય અભિનેતા હોય કોઈપણે જો આ કામ કરશે તો એનાથી ઘણા લોકોને પ્રેરણા મળશે અને બીજું તે વાત તમારી ચોક્કસ સાચી છે કે જો આપણે જ શરૂઆતથી પેલા જ્ઞાન જ્ઞાને ગોળ ખાવાની વાત કરી હતી એ રીતે આપણે જો પોતે જ એમાં પાલન કરીશું તો મને લાગે છે સમાજમાં એવો ચોક્કસ દાખલો બેસશે અને સિસ્ટમમાં લોકોને ભરોસો થશે એટલે એ બાબતમાં નીતિબદ્ધતાના આધાર હું કહું છું કે જેમ આ અધિકારીને પણ હું અભિનંદન આપું છું એબીપીના માધ્યમથી કે એમને પોતાના બાળકને સરકારી શાળામાં મૂક્યો અને બીજા અધિકારીઓને પણ હું વિનંતી કરું છું આપણા માધ્યમથી કે પહેલ કરીને આને વધારે પ્રેરણાદાયક બનાવવું જોઈએ ખેર આ જ મુદ્દો સરકાર સુધી પહોંચાડવો જરૂરી છે અને સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ ખુદ શિક્ષણ રાજ્યમંત્રી છે અને એટલે જ મેં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરિયા સાથે વાત કરી છે પ્રફુલભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે પ્રફુલ્લભાઈ મારે એ જ જાણવું ને સમજવું છે રાજ્યમાં અનેક શાળાઓમાં ઓરડાની કમી છે અથવા તો ખંડેર ઓરડા છે આ ઓરડા તૈયાર કરાવવાનું એટલે કે વર્ગખંડ તૈયાર કરાવવાનું કામ સરકારી શાળાઓના વર્ગખંડ તૈયાર કરાવવાનું કામ સત્વરે કેમ નથી થતું આપણે તો વાઇબ્રન્ટ છીએ ને આ કામ પણ એટલી ઝડપીથી થવું જોઈએ આ વાત અવારનવાર ટીવીમાં વગેરે જગ્યા પર આવે છે અને અમે જોઈએ છીએ અને એના મૂળમાં પણ જઈએ છીએ ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા છેલ્લા અમે જ્યારે મંત્રીનો ચાર્જ સંભાળ્યો ત્યારે એમને છૂટો દોર આપ્યો હતો કે જે કરવું પડતું શિક્ષણ ક્ષેત્રે કરો ત્યારે સૌથી મોટું બજેટ શિક્ષણને ફાળવવામાં આવ્યું હતું અને અમે બેસ્ટ પ્લાનિંગ કર્યો હતો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની પહેલાં જ અમે વીસ હજાર આઠસો ને સત્તાવન ઓરડાઓના વર્ક ઓર્ડર આપ્યા હતા અને જેમાંથી છાસઠસો પંચ્યાસી ઓરડાઓ ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે નવ હજાર ત્રણસો ને છાસઠ ઓરડાઓનું કામગીરી શરૂ છે અને આચાર આચારસંહિતા સમય દરમિયાન જે અમે ટેન્ડરિંગ પ્રોસેસ શરૂ હતી ને પૂર્ણ થઈ એક વીક પહેલાં ચાર હજાર આઠસો ચોવીસ નવા ઓરડાઓના વર્ક ઓર્ડર આપ્યા છે આમ વીસ હજાર ઓરડાઓ આ દિવાળી અથવા તો દિવાળી પછી સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો ટાર્ગેટ છે એ અમે ઓલરેડી પૂર્ણ કરીશું ઘણી જગ્યાએ એવું બન્યું છે કે જે શાળા બનાવવાની હોય ત્યાં શાળા અમે ધ્વસ કારણ કે જર્જરિત હોય એટલે પાડવી જ પડે કારણ કે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ન હોય ત્યારે પત્રનો સેટ અથવા તો કોઈના ઘરે છ મહિના જ્યાં સુધી નવી શાળા બને ત્યાં સુધી ઘણીવાર આપ જોવો છો કે ખુલ્લામાં બાળકોને બેસાડ્યા વગેરે હમણાં જ એક મેં ટીવીમાં જોયું આજનો દાખલો કે બાળકો બહાર બેઠા છે અથવા તો મારા પાસોદરા અને લસકાણામાં એક શાળા બની રહી હતી બાળકો બહાર બેઠા હતા પણ બાજુમાં આખું ભવન સરસ રીતે બની ચૂક્યું છે અત્યારે ત્યારે એટલી ક્ષતિ કે જે ગણો તે એ હોય છે ને એને જે કામની સ્પીડ વગેરે વીસ હજાર ઓરડા બનાવવા અને એની ક્વોલિટી એમની દેખરેખ રાખવી બધી બાબતોમાં સરકાર માટે ખૂબ સરળ હોતું નથી પરંતુ એને અમે દેખરેખ રાખીને ઝડપથી કામગીરી થાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ અઠ્ઠાવન હજાર ઓરડાઓ રિપેરિંગ કરવા માટે અમે જ્યારે પ્લાનિંગ કર્યું હતું એમાં આડત્રીસ હજાર ઓરડાઓના વર્ક ઓર્ડર આપ્યા હતા જેમાંથી વીસ હજાર ઓરડાઓ સંપૂર્ણપણે રિપેરિંગ થઈ ચૂક્યા હતા ત્યારે આજે શાળાઓ પચાસ હજાર સ્માર્ટ ક્લાસ તૈયાર થઈને અમે લોકાર્પણ કરી ચૂક્યા છીએ નવી શાળાઓ જ્યારે હવે હવે પછીના જે છ હજાર ઓરડાઓ ઘટ છે એકસો ચોર્યાસી શાળાઓ ઓલરેડી જર્જરી થતી એ માટે પાડવી પડે એમ હતી મેં પાડી છે અને એના ટેન્ડરિંગ પણ બહાર પાડ્યા છે ઘણા ગામો અથવા તો પ્રશ્ન એવો આવ્યો જ્યાં ત્રણ ત્રણ વાર ટેન્ડરિંગ થયા હોવા છતાં એ શાળામાં કોઈ ટેન્ડર ભર્યું નથી અથવા તો કામ કરવા જતો નથી આ એક અમારી પણ સમસ્યાઓ છે સરકારે પૈસા વાપરવા નથી કે નથી મંજૂર કરવું એવો કોઈ આમાં અવકાશ પણ નથી માત્ર ને માત્ર આ પ્રશ્ન છે જ્યાં પ્રશ્ન આવે અથવા કે આવો પ્રશ્ન જ્યાં શાળા પાડી છે ત્યાં અમે ઓલરેડી બજેટ મંજૂર કરી ચૂક્યા છીએ તો આ બાબતમાં એકસો ચોર્યાસી જેટલી શાળાઓનું જે જગ્યાએ બનાવવાની હોય એ જગ્યાએ ધ્વસ્ત પાડી હોય કારણ કે જર્જરિત રીતે અને નવી શાળા બનાવવા એટલા એટલા સમયગાળા દરમિયાન પ્રશ્ન હોય છે એ ચોક્કસની વાત છે એ હકીકત છે કે રાજનેતાઓ અને અધિકારીઓના સંતાનોને જો સરકારી શાળામાં મૂકવાની શરૂઆત કરવામાં આવશે ને એમનો પ્રવેશોત્સવ કરવામાં આવશે ને તો ઓટોમેટિક મારું નંદઘર ખરેખર નંદગર બની જશે અને આ પ્રાથમિક શાળા કોઈ પણ ખાનગી શાળા કરતાં સારું શિક્ષણ તો આપે જ છે પણ સારી બુનિયાદી સુવિધાવાળું થઈ જશે શરૂઆત આ જ કરવી જોઈએ અને મારો સુજાવ સરકારને ફરીથી છે કે જે સરકારી અધિકારી એના સંતાનને સરકારી શાળામાં દાખલ કરાવડાવે એને એક પ્રમોશન અથવા એક સિનિયોરિટી બાકીના અધિકારીઓની તુલનામાં પહેલી આપવી જોઈએ વહેલા આપવી જોઈએ સરકારના પાસે છે આ નિર્ણયો કરવાનું આશા રાખું સરકાર ગંભીરતાથી વિચારે કારણ કે અહીંયા વાત પાયાના શિક્ષણની છે